सौराष्ट्र ने एकमात्र स्कूल ज्या ट्रस्टी तथा संचालको डॉक्टर इंजीनियर तथा शिक्षक छे एवी कानाबार स्कूल ऑफ साइंस एंड कॉमर्स कार्यक्षेत्र धोरण 5 થી 10 11 12 साइंस एंड कॉमर्स दीकराओ अने दीकरीओ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર અલગ અલગ સાયન્સ લેબ કમ્પ્યુટર લેબ દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા ટ્રાન્સપોર્ટેશનની સુવિધા જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ ખામત્રોણ ચોકડી જુનાગઢ બાયપાસ જુનાગઢ યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય સરકારી ગોડાઉન પાસે ગાંધીગ્રામ જુનાગઢ નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે લોકોએ પ્રમાણસૂત્ર સૂત્ર અને અણુસૂત્ર કઈ રીતે મેળવવું એ વિશે સમજણ મેળવી હતી ત્યારબાદ રાસાયણિક સમીકરણને સંતુલિત કઈ રીતે બનાવવું એ તત્વ યોગમિતીય ગણતરી દ્વારા આપણે સમજ્યા હતા હવે આપણે વધુ એક અગત્યનો પોઈન્ટ સમજીએ જેનું નામ છે સીમિત પ્રક્રિયા उदाहरण समझवानो प्रयत्न करिए તો સીમિત પ્રક્રિયક એટલે શું આપણા મગજમાં પ્રશ્ન ઉભો થાય કે ભાઈ સીમિત પ્રક્રિયક એટલે શું એટલે ઘણી વખત રાસાયણિક પ્રક્રિયાઓની અંદર ઘણી વખત રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હવે રાસાયણિક પ્રક્રિયામાં આપણને ખ્યાલ છે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય અને નિપજ બને છે તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક કરતાં વધારે પ્રક્રિયક હોય ત્યારે સંતુલિત પ્રક્રિયામાં કોઈ એક પ્રક્રિયકનું પ્રમાણ ઓછું અથવા વધારે હોય એકનું ઓછું એટલે આપવા બીજાનું કેવું થઈ જાય કોઈ પ્રક્રિયકનું પ્રમાણ ઓછું અથવા વધારે હોય આના કારણે શું થાય સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થતી નથી જેથી પ્રક્રિયામાં કોઈ એક પ્રક્રિયક હોવા છતાં પ્રક્રિયા આગળ વધતી નથી જેથી નિપજ પણ થઈ જાય બનતી અટકે જેથી વધુ નિપજ મળતી અટકે છે એટલે કે સીમિત રહે એટલે કે નિપજનું પ્રમાણ સીમિત રહે તો જે પ્રક્રિયાનું પ્રમાણ ઓછું હતું તેને કયો પ્રક્રિયક કહેવાય સીમિત પ્રક્રિયક જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હોય તેને સીમિત પ્રક્રિયક કહે છે આ સમજણ માટે હું બહુ શોર્ટકટમાં તમને વ્યાખ્યા આપી આપું તમને આઈડિયા આવી જાય
એના પર તમને વ્યવહાર ઉદાહરણ આપું કે આપણે એક નોર્મલ એક પ્રક્રિયા જોઈએ, સાદી પ્રક્રિયા, તમારા ઘરે બનતી પ્રક્રિયા, કે તમારા મમ્મી રોટલીનો લોટ બાંધે, તમારા મમ્મી 50 રોટલીનો લોટ બાંધો, હવે રોટલી બનાવ લોટ બાંધેલો છે, એમાંથી રોટલી બનાવવા માટે કોની જરૂર પડતી? ગેસ. કોની? ગેસ. હવે ગેસ નું ગોળ બોટલ જે છે તમારી આખી ભરેલી, બોટલ આખી ભરેલી છે, હવે તમે રોટલી બનાવવાની શરૂઆત કરો તો 50 રોટલી તો બની જશે, પણ ગેસ તો હજી એમ જ છે. બે પ્રક્રિયા કરો, એક તો શું રોટલી લોટ અને બીજું શું જોઈએ? ગેસ. પણ આ એક પ્રક્રિયા શું થઈ જાય છે? પૂરો. આ પ્રક્રિયા પૂરો થઈ જાય એના કારણે પછી કેટલી બની? 50. જો 50 કરતા વધુ રોટલી લોટ હોત તો વધુ લોટ તો વધુ રોટલી બનતી. જે પ્રક્રિયા નું પ્રમાણ ઓછું હોય સીમિત પ્રક્રિયા, આથી ઉલટું 50 રોટલી નો લોટ છે અને તમારા ઘરનીમાં જે બોટલ છે એ બોટલ ખાલી, એમાં થોડો એવો ગેસ છે, અને તમારા રોટલી બનાવવાની શરૂઆત કરે અને 10 રોટલી બને કે ગેસ થઈ જાય પૂરો. જોજો અહીંયા આપણે ચૂલો કે પ્રાઇમસ એવા કોઈ વિકલ્પ, આપણે કે સગડી એવા કોઈ વિકલ્પ ની વાત કરવાની નથી, આ ખાલી તમને સમજાવવા માટે છે. તો 10 રોટલી બને કે ગેસ થઈ ગયો પૂરો, તો હવે શું કરવું? રોટલી બનવાની પ્રક્રિયા શું થઈ ગઈ? અટકી ગઈ. તો આ વખતે કયા પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હતું જેથી પ્રક્રિયા અટકી? તો કે ગેસ. તો આ ગેસ શું થશે? સીમિત પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પ્રક્રિયકનો જથ્થો વહેલો પૂરો થાય એને શું કહેવાય? સીમિત પ્રક્રિયા. ઓછો એવો શબ્દ ન બોલે, પણ વહેલો જે પૂરો થઈ જાય પ્રક્રિયા એને શું કહેવાય? સીમિત પ્રક્રિયા. શું કહેવાય? કોણ છે તે આપણે નક્કી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક થી વધુ પ્રક્રિયા હોય ત્યારે જે પ્રક્રિયા વહેલો પૂરો થઈ જાય તે પ્રક્રિયાને શું કહેવાય? સીમિત પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બસ એટલી ખબર હોવી આપણે જોઈએ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક થી વધુ પ્રક્રિયા હોય ત્યારે જે પ્રક્રિયા વહેલો પૂરો થઈ જાય તે પ્રક્રિયાને સીમિત પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આને આધારિત ચોપડીમાં એક બહુ સરસ ઉદાહરણ આવ્યું છે, એ ઉદાહરણ આપણે શાંતિથી સમજવાનો પ્રયત્ન કરીએ. ચોપડીમાં એવું છે પરંતુ છે એક ગમશે, ભલે તમને ચોપડીમાં લાંબુ લાગશે પણ એની અંદર બહુ સેલા સ્ટેપ છે, નોર્મલ ખાલી ગણતરી હશે, બીજું કશું જે ઉદાહરણમાં છે નહીં. આપણે એ ઉદાહરણ કરવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ.
સીમિતપક્ર પ્રક્રિયકનો જ એ દાખલો છે. આવા દાખલા નીટની અંદર પણ આવેલા છે. રકમ જોઈએ આપણે ચોપડીનો પુસ્તકનો પગડ્યો છે 1.5 રકમ છે 50 કિલોગ્રામ N2 અને 10 કિલોગ્રામ H2 ને NH3 એટલે કે એમોનિયા મેળવવા માટે મિશ્ર કરવામાં આવ્યા. ઉત્પાદિત થયેલા NH3 ની ગણતરી કરો. ઉત્પાદિત થયેલો કેવું કહેવાય? ઉત્પન્ન થયેલો. કેટલું એમોનિયા મળે એની ગણતરી કરવાની છે. પછી આગળ છે, આ પરિસ્થિતિમાં એનર્જી ના ઉત્પાદનમાં સીમિત પ્રક્રિયાની ઓળખી બતાવો. બંનેને મિશ્ર કરી અને એમાં શું મેળવવામાં આવ્યો? એમોનિયા. તો કેટલું એમોનિયા બંનેમાંથી બને એ આપણે કરવાનું નક્કી કરવાનું છે. બીજું, આમાં સીમિત પ્રક્રિયા કોણ છે તે. આ બે વસ્તુ આપણે જોવાની છે. પહેલા સીમિત પ્રક્રિયા ગોતવું પડે. સીમિત પ્રક્રિયા મળે તો આપણને ખબર પડે કે પ્રક્રિયામાં કેટલાય પૂરી થઈ. એટલે સીમિત પ્રક્રિયક પહેલાં ગુણ વધારો. સીમિત પ્રક્રિયક મળી જાય પછી એમોનિયા મળી જાય, એના ઉપરથી એમોનિયા મળે. તો સૌથી પહેલા આપણે સમીકરણ લખ્યા કે ભાઈ નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા કરાવો એટલે શું બનશે? એમોનિયા. અપ્રતિવર્તી પ્રક્રિયા. હવે સમીકરણને પહેલા આપણે શું કરવું પડે? સંતુલિત. 2NH3 N2 N2 હાઇડ્રોજન કેટલા છે? 6. અહીંયા હું મૂકી દીધા 3. આ સમીકરણને મેં શું કર્યું છે ભાઈ? તો કે સંતુલિત. શું કર્યું? સંતુલિત. બસ આટલું થઈ ગયું. અને હવે આપણે 50 કિલોગ્રામ નાઇટ્રોજન આપ્યો છે, 10 કિલોગ્રામ હાઇડ્રોજન આપ્યો. હવે કિલોગ્રામને આપણે પહેલા કેમાં ફેરવીએ? મોલમાં. કેમાં ફેરવીએ? મોલમાં. કારણ 1 મોલ નાઇટ્રોજનમાંથી 2 મોલ શું બને? એમોનિયા. 3 મોલ હાઇડ્રોજનમાંથી 2 મોલ શું બને? એમોનિયા. એમોનિયા બનાવવા માટે 1 મોલ નાઇટ્રોજન સાથે કેટલા મોલ હાઇડ્રોજનની પ્રક્રિયા કરવી પડે? આપણે 3. કેટલા મોલ? 3. એટલે પેલા આપણે મોલ શું છે ગોતવું પડે. તો N2 ના મોલ, મોલ નું સૂત્ર શું છે? દળના છેદમાં અણુ ભાર.
नाइट्रोजन નું ધોળ કેટલું આવે ઊર્જા પર ભાઈ 50 કિલોગ્રામ કેટલું આવે ઊર્જા 50 કિલોગ્રામ હવે કિલોગ્રામ ને આપણે કેમાં ફેરવીએ ગ્રામ માં તો 50 ગુણ્યા 1000 કેટલા 50 ગુણ્યા 1000 છેદ માં કેટલા મૂકશું આપણે 28 28 શું છે નાઇટ્રોજન નો ભાગ મેં તમને અગાઉ કહી દીધું પોઈન્ટ ની ગણતરી કરવી નથી જવાબ માં કાઈ લાંબો ફરક પડતો નથી તો 50 ગુણ્યા 1000 એટલે કેટલા 1000 થયા 50000 છેદમાં શું આવે 28 50000 ભાગ્યા 28 કરો એટલે તમને તમારો જવાબ મળે चौबीस ऊपर थी उतरेलो मिंडो 240 હવે કેટલા ને ભાગ આવશે તો કે ભાઈ 8 વડે કેટલા ને ભાગ આવશે 8 વડે તો કે હાથ વડે 290 થયા 190 5 વડે કેટલા થશે તો કે ભાઈ 190 ને 4 204 તો 224 કેટલા વિધા 100 ઉપર થી ઉતરેલો મિંડો 160 હવે કેટલા ને ભાગ આવશે તો કે 5 વડે જો આ ગણતરી તમારે કરવાની જરૂર ક્યાંય નથી તમે કેલ્ક્યુલેટરથી પણ ડાયરેક્ટ કરી આ જ વસ્તુ હાઇડ્રોજન માટે જોઈએ આપણે H2 ના મોલ બરાબર ગણના છેદમાં અણુ ભાર H2 નું ધોળ આપણને કેટલું આપ્યું છે તો ભાઈ 10 કિલોગ્રામ એને ગ્રામમાં ફેરવીને કેટલા કરશો આપણે ગુણા કરવાના તો મને ખબર અને હાઇડ્રોજન ઉપર એક માં એક તો એક શું મૂક્યું છે બે 2.016 પર લખવાની જરૂર નથી 1000 ગુણ્યા 10 એટલે કેટલા થઈ ગયા 10000 ભાગ્યા 2 એટલે શું થઈ ગયા 5000 હા મેં બંનેમાં મોલ મળી ગયા હવે આપણે વાત કરવાની છે કોની તો કે સીમિત પ્રક્રિયાની કોની સીમિત પ્રક્રિયાની તમારા મગજમાં પ્રશ્ન ઉભો થાય કે સાહેબ આનું પ્રમાણ કરના મોલ છે ને તો સીમિત પ્રક્રિયા ન કહેવાય ના કહેવાય મેં એટલે જ વ્યાખ્યામાં તમને એમ લખાયું જે પ્રક્રિયકનો જથ્થો પૂરો થઈ જાય એને સીમિત પ્રક્રિયા કહેવાય અહીંયા હું જોઉં આના એક મોલ આના કેટલા મોલ છે તો ગણતરી કરીએ એક મોલ તો આ જરૂરી નથી એક મોલ N2A 3 મોલ H2ની જરૂર પડે તો5 5 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
557.1 મોલ H2 ની જરૂર પડે. જો આટલો H2 હોય તો બધો નાઇટ્રોજન બરોબર, પણ આપણી પાસે હાઇડ્રોજન કેટલો છે 5000, આના કરતા કેવો છે ઓછો. તો હાઇડ્રોજનનું પ્રમાણ કેવું છે ઓછું, તો સીમિત પ્રક્રિયા કોણ થયો હાઇડ્રોજન. અહીં પ્રક્રિયામાં H2 5000 મોલ જ છે, માટે H2 એ સીમિત પ્રક્રિયા. મળી ગઈ માહિતી આપણી પાસે? આવી હવે સીમિત પ્રક્રિયા મળી. હવે આપણે અગત્યની વસ્તુ જે ગોતવાની છે NH3 ની ગણતરી કરવું. કેટલો NH3 બને તો જો બેટા બહુ છે તો છે 3 મોલ H2 2 મોલ શું બને એમોનિયા. 3 મોલ H2 બે મોલ NH3 બને. આમાં જો મારી વાત, 3 મોલે કેટલા મોલ બને 2 મોલ, તો આપણી પાસે કેટલા મોલ છે H2 5000, તો 5000 મોલ H2 કેટલા NH3. ફરી પછી ત્રિપરિમાણ રાશિ મૂકો, 5000 ગુણ્યા 2 ભાગ્યા 3, 5000 ગુણ્યા 2 ભાગ્યા 3, 5000 ગુણ્યા 2 એટલે કેટલા થઈ ગયા 10000 છેદમાં 3, તો શું આવશે 33.3 મોલ એમોનિયા. આ ખાસ યાદ રાખજો, કેટલો બને 33.3 મોલ એમોનિયા બને, 33.3 મોલ એમોનિયા બને. હવે કેટલો એમોનિયા બન્યું એ આપણને ખબર પડી ગઈ, પણ આપણે કેમાં મેળવ્યો છે મોલમાં. હવે આપણે મોલને કેમાં ફેરવવા છે દળમાં, કેમાં ફેરવવાનો છે દળમાં. તો સૂત્રમાં હતું મોલ બરાબર ઘનના છેદમાં અણુ ભાર, તો તેથી દળ બરાબર મોલ ગુણ્યા શું થશે અણુ ભાર. તો કેટલા મોલ છે, તેથી NH3 નું દળ કેટલું છે 33.3. એનો અણુભાર કેટલો થાય એનો 14, અને 3 હાઇડ્રોજનનો 3 એટલે કેટલો થશે 17. આ બંનેનો ગુણાકાર કરો એટલે તમારો જવાબ આવી જાય. કરીએ ગુણાકાર આપણે, 33.3 ગુણ્યા 17 આપણે પોઈન્ટ કાઢી નાખી પછી મૂકી દેજો. 3 × 3 પેલા હું મૂકશું આગળ મેન્યુ, 7 × 3 = 21, કીધા પડી 2, 7 × 3 = 2 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 1, તમને 6 × 6 = 6 × 6 = 5. શું આવ્યો જવાબ આપણે 56.66.1 ગ્રામ. આપણે પોઈન્ટને કઈ બાજુ ખસેડીએ તો કેટલા પી ગયું 1, 2, 3 આંકડા. 56.66.1 × 10³ ગ્રામ. મેં 3 આંકડા પોઈન્ટને કઈ બાજુ કહ્યું ખેંચવું છે તો કે ડાબી બાજુ કિલોગ્રામમાં ફેરવું. 56.601
દાખલો જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો અને પછી વ્યવસ્થિત રીતે પોતાની બુકની અંદર અને ઉતારી નાખવાનું. પછી આપણે આગળ વધીએ. હવે આના પછી વધુ અગત્યના પોઈન્ટ ઉપર આપણે આગળ વધીએ. સ્ક્રીનશોટ લઈ લો. હવે પછી નંબર પોઈન્ટ છે ખૂબ જ અગત્યનો, દ્રાવણોમાં થતી પ્રતિક્રિયા. દ્રાવણોમાં થતી પ્રક્રિયાઓની ગણતરી. હવે રાસાયણિક પ્રક્રિયામાં અથવા તો પ્રયોગશાળાની અંદર જે મોટા ભાગની પ્રક્રિયા થાય એ પ્રક્રિયા હંમેશા કેમાં કરવામાં આવે? દ્રાવણમાં. પ્રયોગશાળામાં ભાગની પ્રક્રિયાઓ દ્રાવણમાં કરવામાં આવે છે. કેમાં કરવામાં આવે છે? દ્રાવણમાં. પ્રયોગશાળાની અંદર થતી મોટા ભાગની પ્રક્રિયાઓ કેમાં કરવામાં આવે? દ્રાવણમાં. તો પ્રક્રિયા સહેલાઈથી અને કેવી થવાની? તો કે ભાઈ ઝડપી થાય છે. આથી આપણે બધાએ એ વસ્તુ જાણવી ખૂબ જ જરૂરી છે કે ભાઈ દ્રાવણની અંદર જે તે પદાર્થ છે એનું પ્રમાણ કેટલું છે. આથી આપણે બધા એ જાણવું ખૂબ જ જરૂરી છે કે ભાઈ દ્રાવણમાં રહેલા ઘટકોનું પ્રમાણ જાણવું જરૂરી છે. દ્રાવણમાં મુખ્ય બે ઘટકો હોય, દ્રાવક વત્તા દ્રાવણમાં જેનું પ્રમાણ વધુ હોય એને દ્રાવક કહેવાય. દ્રાવણમાં જેનું પ્રમાણ વધુ હોય તેને દ્રાવક કહેવાય. દ્રાવ્યમાં દ્રાવણમાં જેનું પ્રમાણ ઓછું હોય તેને દ્રાવ્ય. આની બીજી પણ એક વ્યાખ્યા છે, ઓગાળનારને શું કહેવાય? દ્રાવ્ય. દ્રાવ્યને ઓગાળનારને શું કહેવાય? દ્રાવ્યને દ્રાવણમાં દ્રાવ્યને દ્રાવણમાં ઓગાળનારને શું કહેવાય? દ્રાવક. દ્રાવ્ય પદાર્થને દ્રાવણમાં ઓગાળનારને શું કહેવાય? દ્રાવક. અને દ્રાવણની અંદર ઓગળનારા પદાર્થને બીજી વ્યાખ્યા આવી, પોતે ઓગળે તો શું કહેવાય? ઓગાળનાર. અને બીજાને ઓગાળો તો શું કહેવાય? ઓગાળનાર. એટલે એક શબ્દના કારણે ઘણો બધો ફરક પડી. દ્રાવણની વ્યાખ્યા, દ્રાવક અને દ્રાવ્યના મિશ્રણને શું કહેવાય? દ્રાવક.
રાવણ કહે છે. આ વસ્તુ કઈ પરીક્ષા માટે આપણે પૂછાતી ત્યાં તો જશે તમારી જાણકારી માટે વ્યાખ્યા લખી નાખવાની. પરીક્ષામાં તો ન પૂછાય પણ આપણને આવડવી જોઈએ. 11-12 સાયન્સના આપણે વિદ્યાર્થીઓ છે એટલા માટે. હવે આમાં ને આમાં થોડી વધુ આપણે આગળ વાત કરીએ કે ભાઈ દ્રાવણની અંદર રહેલા ઘટકોનું પ્રમાણ જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી છે. એ પ્રમાણ જાણવા માટેની અલગ અલગ રીતો છે. દ્રાવણની અંદર રહેલા ઘટકોનું પ્રમાણ જાણવું જરૂરી છે. આ પ્રમાણ જાણવા માટેની રીતો પેલી રીત છે દળથી ટકાવારી. દળ ટકાવારી અથવા શું કહેવાય ને વજનથી ટકાવારી, જેના સંકેતમાં W/W પર્સન્ટેજ વડે પણ દર્શાવવામાં આવે છે. પેલી રીત. બીજી રીત છે મોલ અંશ. દ્રાવણમાં રહેલા ઘટકો જાણવાની બીજી રીતનું નામ છે મોલ અંશ. ત્રીજી છે મોલારિટી. ચોથી છે મોલાલિટી. યાદ રાખજો રીટી અને લિટી, રી અને લીમાં બહુ મોટો ફેરફાર પડી જાય. હું બંને પોઈન્ટ સમજાવીશ ત્યારે તમને ક્લિયર કરાવીશ. અત્યારે 11 સાયન્સમાં તમારે માત્ર 4 પોઈન્ટ ભણવાના છે, પણ નીટ માટે અને 12માં જો માટે હજી બીજા વધારાના પોઈન્ટ આવશે. ક્યાં ક્યાં આગળ 12માં પ્રમાણ થશે એ પોઈન્ટ તમને લખી દો. થોડા 5મો પોઈન્ટ છે નોર્માલિટી. ફોર્માલિટી કદથી ટકાવારી, વજન કદથી ટકાવારી, પીપીએમ પાર્ટ પર મિલિયન. આ બધું તમારે 12મા ધોરણની અંદર ભણવાનું થશે. દ્રાવણમાં રહેલા ઘટકની સાંદ્રતા માપવા માટેના 4 અગત્યના એકમનો આપણે 11મા ધોરણમાં અભ્યાસ કરીશું. બાકીના બીજા બધા 12મા ધોરણમાં ભણશું. આ બધા જ આપણે કામના છે. કંઈક ને કંઈક જગ્યા ઉપર આ બધી વસ્તુ આપણને ઉપયોગી છે. અને પછી અગત્યની વસ્તુ છે એકદમ સહેલું પણ છે, ઉપયોગી પણ છે અને પાછો એકદમ કેવું છે સહેલું, લાવણી પણ કરવા જાય. એટલે પેલો પોઈન્ટ હવે આપણે ભણીએ દળ ટકાવારી અથવા દળથી ટકાવારી અથવા શું કહેવાય વજનથી ટકાવારી W/W જોઈએ. લખવી માહિતી લખી નાખો. આ માહિતી ક્યાં ધોરણની છે? 12 સાયન્સ માટેની છે. આ 11મા ધોરણ પોઈન્ટ ભણવા થશે આપણે. પેલો પોઈન્ટ જોઈએ આપણે દળ ટકાવારી અથવા તો દળથી ટકાવારી અથવા તો વજનથી ટકાવારી. પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછી શકીએ અમે કે ભાઈ દળ ટકાવારી સમજાવો અથવા W/W સમજાવો, તો આપણે એની વ્યાખ્યા લખવી પડે. એનું સૂત્ર લખવું પડે. આપણું કામ થઈ જાય. શું લખીએ તો વ્યાખ્યા અને સૂત્ર લખીએ એટલે આપણું કામ થઈ જાય પૂરું. દ્રાવ્યના દળ અને દ્રાવણના દળના ગુણોત્તરના ટકાવાર પ્રમાણને શું કહેવાય? દળ ટકાવારી અથવા વજનથી દ્રાવ્યનું દળ અને દ્રાવણનું દળનું ગુણોત્તર એને કેમાં દર્શાવવાનું છે? આપણે ટકામાં જોઈએ. આમ સૂત્રમાં થશે દળ ટકાવારી W/W પર્સન્ટેજ બરાબર
દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ ટકાવારી હંમેશા કેમાં લેવામાં આવે શું ગુણ્યા શું બસ બે જ પોઈન્ટ લખવાના તમારું કામ થઈ ગયું હવે આના આધારે ચોપડીમાં આપણે દાખલો આપ્યો છે દાખલો જોઈ લઈએ આપણે એ વધારે આપણે સ્પષ્ટ થઈ પુસ્તકનો કોયડો છે 1.6 પદાર્થ એના 2 ગ્રામ જેનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું.